નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચેનલના વિડિયોમાં આપનું સ્વાગત છે ધોરણ 12 ગણિત પ્રકરણ 1 ભાગ 18 મિત્રો આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1 દાખલા નંબર 1 થી 8 સુધીનો અભ્યાસ કરેલો છે આ વિડિયોમાં એના પછી દાખલા નંબર 9 થી આપણે અભ્યાસ કરવાનો છે તો દાખલા નંબર 9 ધારો કે x ડઝ નોટ ઇક્વલ ટુ 5 px px गिव्स px પરની દીક્રિયા a સ્ટાર b ઇક્વલ ટુ a છેદ b મિત્રો અહીંયા સમજો જે દીક્રિયા છે એ ગણ માટેની દીક્રિયા છે અને એકબીજાનો છેદ બતાવે છે ફોર એવરી ab બિલોંગ્સ ટુ px જ્યાં गण x ના ઉપગણોનો ગણ છે બતાવો કે x એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે x એ સ્ટાર માટેનો તટસ્થ ઘટક છે અને સ્ટાર ને સાપેક્ષ પીએક્સમાં એક્સ વ્યસ્ત સંપન્ન છે એવું આપણે સાબિત કરવાનું છે હવે સૌથી પહેલા આપણે તટસ્થ ઘટક બતાવવા માટે જે નિયમ જાણીએ છીએ એ નિયમ પ્રમાણે એવું છે કે એ સ્ટાર ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ બરાબર તો એ નિયમ પ્રમાણે ધારો કે ઈ બિલોંગ્સ ટુ એક્સ અને ફોર એવરી ટુ માટે થાય બરાબર ક્યારે તટસ્થ ઘટક ત્યારે હવે વિચારજો એ સ્ટાર ઈ નો મતલબ શું થશે એ છેદ ઈ સ્ટાર નો મતલબ પણ શું થશે ઈ છેદ એ હવે એ છેદ અને ઈ છેદ એ બંને એ છેદ ઈ અને ઈ છેદ એ બંને એ ક્યારે મળે જ્યારે ઈ સાર્વત્રિક ગણ હોય ત્યારે કારણ સાર્વત્રિક ગણો છે તો આનો મતલબ શું કહેવાશે કે એ તો દરેક વખતે બદલાતા જ હશે પરંતુ અહીંયા એક્સ હોય એટલે કે જે સાર્વત્રિક ગણ આપણા માટે એક્સ છે તે અહીંયા એક્સ હોય તો એનો એક્સ સાથેનો છેદ હંમેશા એ મળે અને સાથેનો છેદ હંમેશા એ મળે બરાબર છે તો કે ઈ બરાબર એક્સ માટે જ એ વસ્તુ શક્ય છે અને માટે એક્સ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે એવું કહેવાય ચલો વ્યસ્ત ઘટક માટે આપણે વિચારીએ તો દારો કે બી એ એનો વ્યસ્ત ઘટક છે તો બી એ એનો વ્યસ્ત ઘટક હોય તો એના બી સાથેની દીક ક્રિયા શું મળવી જોઈએ તટસ્થ ઘટક મળી અને એ સમજી લેજો એ એક્સ નો ઉપગણ છે બી પણ એક્સ નો ઉપગણ છે બંને એક્સ ના ઉપગણો છે એનો મતલબ એવો થયો કે એક્સ કરતા નાના પણ હોય અથવા એક્સ ને સમકક્ષ પણ હોય અને છેદ કીધું છે મિત્રો જ્યારે કોઈ પણ ગણ ગણ નાનો ત્યારે શું છેદ ક્યારે ના બને તો આ શક્ય ક્યારે બનશે કે જો એ તરીકે પણ એક્સ હોય અને બી તરીકે પણ એક્સ હોય તો જ આ વસ્તુ શક્ય બને એનો મતલબ કે એક્સ નો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે એ કોણ છે એક્સ પોતે છે કારણ કે એ તરીકે એક્સ અને બી તરીકે એક્સ તો જ એમનો છેદ એક્સ થઈ શકે એનો મતલબ કે વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે x નો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે માટે એક્સ વ્યસ્ત સંપન્ન છે એમ કહેવાય અને એનો જે વ્યસ્ત સંપન્ન માટે જે વ્યસ્ત ઘટક છે એ પણ કયો થવાનો એક્સ જ થશે હવે એના પછી પ્રશ્ન નંબર દસ ગણ આપેલો છે ટુ પર કેટલા વિધેયો મળે હવે મિત્રો આ પ્રશ્નને સમજવા માટે આગળના વિડીયોમાં એક એક વિધેયનો અભ્યાસ થઈ ગયો છે તો એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો થશે તો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ પ્રદેશમાં એન ઘટકો છે અહીંયા રહેલા એન ઘટકો માટે સામે જો પ્રતિબિંબ જુદું જુદું મળે તો જ સપ્રદેશ અને વિસ્તાર સરખા મળે પરંતુ કોઈ પણ બે ઘટકોના પ્રતિબિંબ સરખા મળે તો સપ્રદેશ અને વિસ્તાર ક્યારે સરખા થશે નહીં તો માટે જુદા જુદા ઘટક માટે પ્રતિબિંબ જુદું જુદું મળે તો જ એ વ્યાપ્ત થઈ શકે હવે જુદા જુદા ઘટક માટે જુદું જુદું પ્રતિબિંબ મળે તો આનો મતલબ શું થયો કે એફ એક એક હોય તો જ તે શક્ય છે એટલે કે વ્યાપ્ત થવા માટે એફ એક એક હોવું જોઈએ અને આમ એક એક વિધેયોની સંખ્યા અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેવી થશે સમાન થશે તો એક એક વિધેયોની સંખ્યા શોધવા માટે આપણે ઉદાહરણ નંબર નંબર શીખ્યા છીએ તો એમાં છે કે જેટલા ઘટકો હશે એટલા ફેક્ટોરિયલ એમની સંખ્યા થાય તો અહીંયા એક એક વિધેયની સંખ્યા લખીએ કે વ્યાપ્ત વિધેયની સંખ્યા લખીએ તે હંમેશા કેટલી થશે એન ફેક્ટોરિયલ બને પ્રશ્ન નંબર અગિયાર એસ એબીસી આપે છે ટી વન ટુ થ્રી આપે છે અને એફ એસ ટુ ટી આપે છે અહીંયા બે જુદા જુદા વિધેયો આપે છે હવે એ વિધેયો માટે આપણે એફ ઇનવર્સ શોધવાના છે મિત્રો અહીંયા જે ઘટકો આપે છે તમને પહેલા પ્રશ્ન માટેના તો એ થ્રી આનો મતલબ શું થાય કે એફ એનું નું મૂલ્ય થ્રી મળે એફ બી તરીકે ટુ મળે અને એફ સી તરીકે વન મળે ક્લિયર તો જુઓ એ એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે તો હવે એફ ઇનવર્સ જે છે એ ટી એસ અસ્તિત્વ ધરાવશે તો એફ ઇનવર્સ તરીકે શું થઈ શકે તો કે એફ ઇનવર્સ તરીકે આ જે ક્રમયુક્ત જોડો છે એ ક્રમયુક્ત જોડે આપણે ઉલટા ક્રમમાં લખીએ મતલબ થ્રી એ લખીએ ટુ બી લખીએ અને વન સી લખીએ તો એ થઈ જશે આપણા માટે એફ ઇનવર્સ તો આ પહેલા પ્રશ્ન માટેની વાત થઈ એનો બીજો પ્રશ્ન જે છે એ એ બીજો પ્રશ્ન અહીંયા તમે જોશો આ ઘટકોમાં તો તો ખરેખર એક 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 જ નથી નથી અને માટે ઇનવર્સ ત્યાં અસ્તિત્વ ધરાવશે નહીં એ છતાં આપણે એનો જવાબ એકવાર ધ્યાનથી નજર કરી લઈએ બરાબર છે કે એફ એક એક વિધે નથી અને માટે એફ ઇનવર્સ ન મળે ચલો એના પછી પ્રશ્ન નંબર બાર દીક ક્રિયા છે સ્ટાર આર ક્રોસ આર ટુ આર એક દિક ક્રિયા છે ઓ સમજો ઓ મતલબ એક નાનું રાઉન્ડ એ પણ એક દીક ક્રિયા છે આર ક્રોસ આર ટુ આર નીચે મુજબ વ્યાખ્યાઈત છે જે સ્ટાર દિકક્રિયા છે એ શું આપી છે મોડ એ માઈનસ બી અને જે નાનું રાઉન્ડ છે દીકરિયા એમાં શું આપ્યું છે કે બે ઘટકોની જે દીક્રિયા થઈ રહી છે એમાં જે પ્રથમ ઘટક છે એ આપણા જવાબ તરીકે આવે છે બરાબર તો અહીંયા કીધું છે કે સ્ટાર એ સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન થતું નથી અને રાઉન્ડ એ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી તો ચલો પહેલા તો એટલું આપણે સમજી લઈએ તો સમક્રમી માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થવું જોઈએ તો જુઓ મોડ એ માઇનસ બી માઇનસ કોમન લીધા અને કૌંસમાં શું મળશે અહીંયા એક સ્ટેપ આપણે લખવું તો આવું લખી શકીએ ઇક્વલ ટુ મોડ બી માઇનસ એ પછી બી સ્ટાર એ લખાય બરાબર છે મોડ લખવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ આપણે આ પદ લખી શકીએ છીએ એટલે બી સ્ટાર એ હવે બી સ્ટાર એ લખ્યા છે માટે સ્ટાર એ શું છે સમક્રમી છે એમ કહી શકાય હવે જૂથના નિયમનું પાલન કરતું નથી એવું સાબિત કરવાનું જ છે તો એનો મતલબ કે પાલન નથી કરતું તો ઉદાહરણ આપણે બતાવી દઈએ તો તરીકે લઈ લઈએ અને અહીંયા ઉદાહરણ દ્વારા એક કિંમત જીરો મળે છે અને બીજાની કિંમત ટુ મળે છે આનો મતલબ કે જૂથના નિયમના બંને પદોના જવાબો જુદા જુદા મળે છે અને માટે જૂથના નિયમનું પાલન કરતું નથી ચલો રાઉન્ડનો વિચાર કરીએ તો એ રાઉન્ડ બી એ પણ એક દીકરીએ છે હવે સમક્રમી નથી આનો મતલબ શું થયો કે એ તરીકે વન લીધા તરીકે લીધા તો તો સર્કલ એનો જવાબ શું મળશે કારણ કે પ્રથમ ઘટક તરીકે વન છે અને ટુ સર્કલ વન તરીકે પ્રથમ ઘટક ટુ છે બરાબર તો અહીંયા વન જવાબ મળે છે અહીંયા ટુ જવાબ મળે છે તો આનો મતલબ શું થયો કે વન સર્કલ ટુ અને ટુ સર્કલ વન બંને સરખા નથી માટે સ્ટાર એ સમક્રમી નથી એવું કહી શકાય હવે જૂથના નિયમનું પાલન કરે છે તો જૂથના નિયમ માટે જે જૂથનો નિયમ છે એના આધારે અહીંયા બી સર્કલ સી તો બી સર્કલ સી નો જવાબ શું આવશે બી હવે એ સર્કલ બી નો જવાબ પાછો એ આવશે અહીંયા જોઈએ એ સર્કલ બી નો જવાબ એ પાછળનું પદ એનું એ સર્કલ સી નો જવાબ ફરીથી એ તો માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે હવે એમાં એક ત્રીજો પ્રશ્ન કયો છે કે ફોર એવરી એ બી ટુ આર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી એવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે એની ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ છે એ સ્ટાર બી સી હવે એ સ્ટાર બી ઓસી બીઓ સી એટલે શું થશે બી અને એ સ્ટાર બી એટલે મોડ એ માઇનસ બી ચલો જમણી બાજુ એ સ્ટાર બી એટલે મોડ એ માઇનસ બી એ સ્ટાર સી એટલે મોડ એ માઇનસ સી અને વચ્ચે આ દિક્રિયા છે તો એનો જવાબ શું આવે છે જે પ્રથમ પદ છે તે મોડ એ માઇનસ બી તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ સરખી થઈ અને માટે એ સ્ટાર બીઓસી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી થઈ શકે છે ચલો એ જ પ્રમાણે એની અંદર અહીંયા એક એક્સ્ટ્રા વસ્તુ ચોથા નંબરનું પદ પણ આપેલું છે કે દીક ક્રિયા વિભાજનની ચકાસણી પેલું જે હતું એની સાપેક્ષે આ ઉલટું ઉલટી પ્રોસેસ છે બરાબર છે એટલે કે સ્ટાર ઉપર સર્કલ નું વિભાજન તો જુઓ એના માટે આનો જે જવાબ છે તો એનો જવાબ એ મળે છે પણ આનો જે જવાબ છે એનો જવાબ આપણને કેટલો મળે છે જીરો મળે છે તો એ વખતે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી રહેતી નથી અને માટે સર્કલ નું વિભાજન થતું નથી ક્લિયર આ ચોથો પ્રશ્ન એની અંદર આપણે લઈ શકીએ છીએ ચલો હવે પ્રશ્ન નંબર તેર પ્રશ્ન નંબર તેર માં

ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એક્સ તો બતાવો કે સ્ટાર માટે તટસ ઘટક ફાઈ છે અને સ્ટાર માટે વેસ્ટ ઘટક એ ઇનવર્સ ઇક્વલ ટુ એ છે સૌથી પહેલા તટસ્ ઘટક માટેનો જે નિયમ છે કે એ સ્ટાર ફાઈ અને ફાઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ બરાબર છે અહીંયા તટસ્ ઘટક ફાઈ છે એવું જ કહી દીધું છે તો આપણે એને લઈને પણ ડાયરેક્ટ અહીંયા બતાવી શકીએ છીએ બરાબર તો એ સ્ટાર ફાય લીધા છે તો એ વખતે એનો જવાબ એ મળે છે 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 અને માટે શું તટસ્થ ઘટક હવે વ્યસ્ત ઘટક માટે શું કીધું છે એ ઇન્વર્સ ઇક્વલ ટુ એ કીધા છે આનો મતલબ કે બીની જગ્યાએ આપણે એ લખી દઈએ તો એનો જવાબ શું મળવો જોઈએ તટસ્થ ઘટક મળવો જોઈએ તો એ સ્ટાર એ એનો મતલબ કે એ માઇનસ યોગ એ માઇનસ તો ફાઈ યોગ ફાઈ ઇક્વલ ટુ ફાઈ તો એ સ્ટાર એ તરીકે આપણને ફાઈ મળે છે માટે એનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે અને એ ઇનિવર્સ ઇક્વલ ટુ એ હવે એના પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર ચૌદ એ પ્રમાણેનો દાખલો આપણે આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં એનો અભ્યાસ થઈ ગયેલો છે બરાબર એમાં પણ દિક ક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક બતાવવાનું છે અને એ ઘટક કોણ છે શૂન્ય છે એવું આપણે કહી શકીએ તો મિત્રો તટસ્ઘટકની સૌથી પહેલાં વ્યાખ્યા ખબર હોવી જોઈએ એવું ક્યારે થાય છે તો કે એ સ્ટાર ઝીરો હશે તો જ એ શક્ય બનશે પરંતુ ક્યારે અહીંયા બે જુદી જુઓ મિત્રો અહીંયા સૌથી પહેલાં તો જે બે જુદા જુદા વિધેયો આપેલા છે જુદી જુદી શરત માટે તો એ બંને શરતો માટે આપણે એને ચેક કરવું પડે તો ચલો પહેલા એ પહેલી શરત માટે આપણે ચેક કરીએ તો એ સ્ટાર જીરો ઇક્વલ ટુ એ પ્લસ જીરો નિયમ પ્રમાણે અને એ પ્લસ જીરો એટલે એ હવે તો આનો મતલબ એવો થયો કે ઈ બરાબર જીરો હવે જીરો સ્ટાર એ લખીશું તો પણ એ મળશે એનો મતલબ કે પહેલી જે શરત છે એના માટે તો જીરો એ તટસ્થ ઘટક થાય છે બરાબર ક્લિયર પહેલી જે શરત છે એના માટે જીરો એ તટસ્થ ઘટક થાય છે કેમ તો એનું કારણ સમજો પહેલી જ શરત છે વિચારો તો આ સંખ્યાનો જીરો સાથેનો સરવાળો કરો તો એ હંમેશા પાંચ કે પાંચ કરતા નાની સંખ્યા મળે એનો મતલબ કે સરવાળો હંમેશા છ કરતા નાનો રહે છે માટે જ ઉપરના વિધેયનો આપણે વિચાર કર્યો છે અને નીચેના વિધેયનો વિચાર કરવાની જરૂર નથી હવે વ્યસ્ત ઘટક માટે આપણે વિચારીએ તો વ્યસ્ત ઘટક માટે કે ધારો કે એનો વ્યસ્ત ઘટક બી અસ્તિત્વ ધરાવે છે તો શું થાય એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ શું થવું જોઈએ જીરો થવું જોઈએ હવે આપણી પાસે બે વિધેયો છે બીની કિંમત કઈ આવશે આપણને ખબર નથી તો એટલા માટે બંને વિધેયોનો ઉપયોગ કર્યો છે કે એ પ્લસ બી તરીકે જીરો અને એ પ્લસ બી માઇનસ સિક્સ ઇક્વલ ટુ પણ જીરો કેવા બંને વિધેયો તમે જુઓ એક વિધેય આવું છે એ પ્લસ બી અને બીજું વિધેય છે એ પ્લસ બી માઇનસ સિક્સ છે તો એ બંનેને આપણે તટસ્થ ઘટક સાથે સરખાવ્યા છે આ હોય અથવા આ સ્વરૂપનું પદ હોય એટલે કે પહેલાને આધારે જોઈએ તો એ બરાબર માઇનસ બી બીજાને આધારે જોઈએ તો બી બરાબર તો ખરેખર બી તરીકે શું મળે માઇનસે મળે તો ઋણ સંખ્યા થાય હવે વ્યસ્ત ઘટક પણ એ ગણમાં હોવો જોઈએ અહીંયા ઋણ સંખ્યા ગણમાં નથી તો આ પ્રથમ જે છે એ શક્ય નથી જે અહીંયા સમજાવેલું છે બીજું જે છે એ આ દરેક કિંમતો માટે ચાલી જાય એમ છે બરાબર છે અને માટે બી બરાબર સિક્સ માઇનસ ઘટક છે એવું કહી શકાય તો મિત્રો બંને વિધેયો અલગ અલગ હતા માટે આપણે એ રીતે ચેક કરવું પડે છે બરાબર બંને બાજુએ કોણ શક્ય છે કોણ શક્ય નથી આ શક્ય નથી તો કેમ નથી તો એનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરવો પડે હવે ઉદાહરણ પંદર સોરી પ્રશ્ન પંદર એ તરીકે એક ગણ આપ્યો છે બી તરીકે બીજો ગણ આપ્યો છે એફ અને જી બંને માટે પ્રદેશ અને સપ્રદેશ સરખો છે એફએક્સ માટેનું વિધેય આપ્યું છે અને જીએક્સ માટેનું વિધેય આપ્યું છે બરાબર અહીંયા સાબિત કરવાનું છે કે એફ અને જી સમાન વિધેય છે મિત્રો આગળ આપણે સમજેલા છીએ કે કોઈ પણ બે વિધેયો સમાન વિધેયો ક્યારે કહેવાય જ્યારે એમના પ્રદેશ સમાન હોય જ્યારે એમના સપ્રદેશ સમાન હોય અને ત્રીજું જ્યારે એમનું સૂત્ર સમાન હોય બરાબર તો એ બંને વિધેયો સમાન છે એવું કહી શકાય પરંતુ આપણે આ દાખલામાં જોઈએ તો એમના પ્રદેશ સમાન છે એમના સપ્રદેશ સમાન છે પરંતુ એમના સૂત્રો સમાન નથી પરંતુ સૂત્રો સમાન કરવાનો મતલબ શું તો કે પ્રદેશમાં રહેલી જુદી જુદી કિંમતો માટે જે તે સૂત્રના ઉપયોગથી સામે સરખો જવાબ મળે ધારો કે માઇનસ વન છે તો માઇનસ વન માટે એફએક્સનો ઉપયોગ કરો ત્યારે જે જવાબ મળે છે તે જીએક્સનો ઉપયોગ કરો અને ત્યારે જે જવાબ મળે છે તે એ બંને જો સમાન થતા હશે એવી રીતે જીરો માટે જવાબ સમાન થતા હોય વન માટે સમાન થતા હોય અને ટુ માટે સમાન થતા હોય તો આપણે કહી શકીએ કે બંને વિધેયો કેવા છે સમાન છે તો મિત્રો અહીંયા એ જ ઉદાહરણો દ્વારા સમજાઈને આપ્યું છે ખાલી એક જ બતાવી દઉં છું તમને એક્સ તરીકે માઇનસ વન માટે એફની કિંમત સુધી બે મળી જીની કિંમત શોધી તો એ પણ બે મળે છે એનો મતલબ બંને કિંમતો કેવી થઈ સરખી જીરો માટે પણ સરખી વન માટે પણ સરખી ટુ માટે પણ સરખી તો આનો મતલબ એવો થયો કે એફએક્સ ઇક્વલ ટુ જી એક્સ જ છે એવું કહેવાય માટે એફ અને જી કેવા વિધેયો છે સમાન છે એમ કહી શકાય પ્રશ્ન નંબર મિત્રો અને એક રીત પ્રકારના પ્રશ્નો છે અને એ રીતનું પ્રશ્ન એક આપણે આગળ પ્રકિર્ણ ઉદાહરણમાં વિડીયો નંબર સોળમાં પણ જોયો છે બરાબર તો મિત્રો તમે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો હવે પ્રશ્ન નંબર સોળમાં એક ગણ આપ્યો છે એ તરીકે વન ટુ થ્રી વન ટુ અને પાછું વન 3 ને સમાવે છે સ્વવાચક અને છે પરંતુ પરંપરિત ન હોય એવા સંબંધોની સંખ્યા શોધવાની છે એવા સંબંધોની સંખ્યા શોધવાની છે કે કેટલા સંબંધો એવા બની શકે તો સૌથી પહેલા આપણે એ ચેક કરવું રહ્યું કે ગણ એ તરીકે વન ટુ થ્રી છે તો એ ક્રોસ એમાં કુલ નવ ક્રમયુક્ત જોડો આવે હવે અહીંયા જે લખ્યું છે તો કે વન ટુ અને વન થ્રીને સમાવે છે સ્વવાચક અને સંબિત છે પરંતુ પરમપરિત નથી તો હવે આપણે ધારી લઈએ કે એવો એક સંબંધ આરવન છે જેટલા સંબંધો બનતા હોય એવા સંબંધો આપણે બનાવવા છે તો સંબંધ આરવન માટે સૌથી પહેલા તો વન ટુ અને વન થ્રીને સમાવાનું છે તો એ બંને ઘટકો આરવનમાં હશે એનો ઉલ્લેખ કર્યો હવે આર વન સ્વ છે સ્વ વાચક હોય તો વન વન ટુ ટુ અને થ્રી થ્રી એ આરવનમાં હોવા જોઈએ તો બીજું વાક્ય લખ્યું હવે આર વન સંમિત પણ છે તો વન ટુ આર વનમાં છે તો ટુ વન પણ હોવા જોઈએ વન થ્રી આર વન માં છે તો થ્રી વન પણ આરવનમાં હોવા જોઈએ આનો મતલબ એવો થયો કે સાત ઘટકો તો ઓલરેડી હોવા જોઈએ શું આ સાત ઘટકો હોય તો એ પરંપરિત થાય છે કે નથી થતું પહેલા તો તો એક ખાલી જોઈ લઈએ ટુ વન અને વન થ્રી તો ટુ વન અને વન થ્રી માટે પરંપરિત થવા માટે ટુ થ્રી અંદર હોવું જોઈએ પણ ટુ થ્રી નથી આનો મતલબ કે પરંપરિત થતું નથી બરાબર ચલો હવે આપણે વિચારીએ કે ધારો કે ટુ થ્રીને આપણે આર વનમાં લઈએ તો સમિત થવા માટે શું થવું જોઈએ થ્રી ટુ પણ આરવનમાં લેવા પડે હવે ટુ થ્રી અને થ્રી ટુ આરવનમાં લઈ લઈએ તો આર વન જે છે એ સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ થઈ જશે પરંતુ આર વન તો શું કીધું છે પરમપરિત નથી તો એનો મતલબ કે ટુ થ્રી આર વનમાં નહીં લઈ શકીએ ટુ થ્રી નહીં લઈ શકીએ તો થ્રી ટુ પણ લઈ શકવાના નથી તો આનો મતલબ શું થયો કે આપણો જે માગેલો સંબંધ છે એમાં આ ઉપરના જે સાત ઘટકો છે એ સાત ઘટકો જ આવશે બરાબર જે અનન્ય છે એવું કહી શકાય એટલે કે માગેલો સંબંધ એક અને માત્ર એક જ મળે છે એવું કહી શકાય એ પ્રમાણે પ્રશ્ન નંબર સત્તર ધારો કે એ બરાબર વન ટુ થ્રી પરના વન ટુ ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા અહીંયા સામ્ય સંબંધ વિચારવાના છે સ્વવાચક હોય હોય અને પરંપરિત હોય એવા તો એનો અભ્યાસ પણ આપણે અલગથી કરીએ તો સમજો કે ગણ એ તરીકે વન ટુ થ્રી છે તો એ ક્રોસ એમાં કુલ નવ ઘટકો આવશે વન ટુ સમાવતો સામ્ય સંબંધ આપણે આપણે છે તો વિચારી લઈએ કે ધારો કે સંબંધ આરવનનો વિચાર કરીએ તો આરવન માટે ટુ તમે તમારે લખવા જ પડે પક્ષ પ્રમાણે એટલે કે રકમ પ્રમાણે હવે આરવન સ્વવાચક હોવાથી આ ત્રણ ઘટકો પણ આરવનમાં હોવા જોઈએ આરવન સંમિત છે તો વન ટુ ના કારણે ટુ વન પણ હોવા જોઈએ તો હવે આ પાંચ ઘટકો જે દેખાય છે એ પાંચ ઘટકો દ્વારા જો તમે બનાવો છો તો એ સ્વવાચક પણ છે સમિતે છે અને પરંપરિત પણ છે એનો મતલબ કે જે સામ્ય સંબંધ છે તો પહેલા તો એક સંબંધ આપણને મળી ગયો હવે આપણે બીજા સંબંધનો વિચાર કરીએ કે સંબંધ આર માટે મિત્રો અહીંયા જે આરવન મળ્યો છે એ નાનામાં નાનો સંબંધ છે હવે એની અંદર આપણે કોઈ એક વધારાનો ઘટક ઉમેરવો એડ કરીએ અને પછી એનો વિચાર કરીએ તો આર ટુ માટે આરવનના તમામ ઘટકો જે છે તે ઉપરાંત આપણે આ પાંચ ઘટકો સિવાય જે ચાર ઘટકો વધ્યા છે વન થ્રી ટુ થ્રી થ્રી વન અને થ્રી ટુ એ ચાર ઘટકમાંથી કોઈ એક ઘટક આની અંદર લઈએ તો ધારો કે વન થ્રી બિલોંગ્સ ટુ આર ટુ પરંતુ હવે સમજો આર માં પાંચ ઘટકો હતા ઉપર બીજા બે ઘટકો ટોટલ સાત ઘટકો થયા હવે એ સાત ઘટકોમાં થ્રી વન પણ આવે છે અને વન ટુ પણ આવે છે અને પાછું આર ટુ પરંપરિત કરવું છે તો થ્રી પણ આર માં લેવા પડે હવે થ્રી ટુ ને આર ટુમાં લઈએ છીએ આર ટુ છે તો એના કારણે ટુ થ્રી પણ આર ટુમાં લેવા પડે તો આનો મતલબ એવો થયો કે પાંચ ઘટકો હતા અને બીજા ચાર ઘટકો આર ટુ માં આવી જાય છે એનો મતલબ કે આર પોતે એ ક્રોસ એ થઈ જાય છે જે સામ્ય સંબંધ છે અને આમ વન ટુ ને સમાવતા બે સામ્ય સંબંધો આર વન અને આર ટુ મળશે ઓકે પ્રશ્ન નંબર અઢાર હવે જે પ્રશ્ન નંબર અઢાર છે એને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો અઢારમાં પ્રશ્નોમાં એક તો ચિહ્ન વિધે આપ્યું છે એક બીજું વિધે છે મહત્તમ પૂર્ણાંક વિધે તો એફઓજી અને જીઓએફ એ વિવૃત સમવૃત્ત જીરો ટુ વન માં એકના એક જ સમાન છે સમજો પ્રદેશ કીધો છે વિવૃત સમવૃત જીરો ટુ વન એમાં બંને વિધેયો એકના એક જ થાય છે એવું અહીંયા સાબિત કરવાનું કહે છે તો પહેલા તો જે અહીંયા આપેલું છે એના આધારે ત્રણ વિકલ્પો એને વિચાર્યા છે જીરો ટુ વન પછી વન કરતા મોટા અને જીરો કરતા નાના બરાબર હવે ત્રણ વિકલ્પોનો વિચાર કરીએ તો જી એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી એક્સ તરીકે મહત્તમ પૂર્ણાંક વિધે લખીએ છીએ બરાબર અને એફ માટે મહત્તમ પૂર્ણાંક વિધેયની કિંમત હંમેશા કેટલી મળશે એક મળશે કારણ આપણે કોનો જવાબ આપી રહ્યા છીએ આ પહેલા માટેનો જવાબ આપી રહ્યા છીએ એક્સની કિંમત એક કે એક કરતાં મોટી હશે તો મહત્તમ પૂર્ણાંકનું મૂલ્ય એક બે ત્રણ ચાર પાંચ એવું મળશે બરાબર એફ માટે એક્સની કિંમત ધન હશે ત્યારે એનો જવાબ કેટલો મળે છે એક મળે છે તો અહીંયા એક લખ્યો છે હવે એક્સ પોતે સમૃત વિવૃત જીરો ટુ વન માં છે અહીંયા એક વસ્તુ ધ્યાન આપીએ આપણે કે અહીંયા જે ત્રણ વિકલ્પો લીધા છે એ ત્રણ વિકલ્પો એફઓજીને ધ્યાનમાં રાખીને લીધેલા છે કોને ધ્યાનમાં રાખીને એફઓજીને ધ્યાનમાં રાખીને લીધેલા છે એટલે પહેલા વિકલ્પ માટે આપણને જવાબ મળ્યો વન બીજા વિકલ્પ માટેનો જવાબ કે સમૃત વિવૃત જીરો ટુ વનમાં gx નું મૂલ્ય તમે વિચારશો તો gx નું મૂલ્ય હવે એફ ઓફ જીરો તો ત્યારે ચિહ્ન વિધે પરથી આપણને એનો જવાબ શું મળે છે જીરો મળે છે ચલો ત્રીજો વિકલ્પ એક્સ લેસ દેન જીરો માટે એફ ઓફ જીએક્સ એફ મહત્તમ પૂર્ણાંક એક્સ હવે જીરો કરતા નાની કોઈ પણ કિંમત હશે જીરો કરતા નાની કોઈ પણ કિંમત હશે ત્યારે મહત્તમ પૂર્ણાંક એક્સનું મૂલ્ય માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર એવું મળશે અને બધી જ ઋણ કિંમતો માટે એફ વિધેનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમનો જવાબ કેટલો મળે છે માઇનસ વન તો એ પ્રમાણે માઇનસ વન મળે છે તો એફઓજી વન એક આના માટે જીરો અને આના માટે માઇનસ વન હવે જીઓ એફ માટે પણ આને અનુરૂપ ટોટલ ત્રણ વિકલ્પો છે એક્સ ગ્રેટર દેન ઝીરો ઇક્વલ ટુ ઝીરો અને લેસ દેન ઝીરો ચલો ગ્રેટર ધેન ઝીરો માટે મિત્રો અહીંયા ખાસ એ ધ્યાન રાખીશું કે અંદરના ભાગે સૌથી પહેલા તમે જી વિધિનો અહીંયા ઉપયોગ કરતા હતા તો જીને અનુરૂપ તમારે વિકલ્પો વિચારવાના થાય અહીંયા તમે એફ વિધેયનો ઉપયોગ કરી રહ્યા છો તો એફને અનુરૂપ તમારે વિકલ્પો વિચારવાના થાય તો એક્સ ગ્રેટર દેન જીરો માટે એક્સ તરીકે વન લખી દીધા અને નું મૂલ્ય થાય છે વન એક્સ ઇક્વલ ટુ જીરો માટે જીરો મળે છે અને એક્સ લેસ દેન જીરો માટે જવાબ માઇનસ વન મળે છે તો મિત્રો એફઓજી અને જીઓએફ બંને માટેના જવાબો સમાન મળતા નથી અને માટે એફઓજી અને જીઓએફ સમાન નથી ઓકે કઈ જગ્યાએ એક્સ બિલોંગ્સ ટુ વિવૃત સંવૃત જીરો ટુ વન માટેની વાત છે ઓકે અહીંયા જે વિકલ્પો વિચારે છે એના આધારે સમજી શકાય છે અને પ્રશ્ન નંબર ઓગણીસ જે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો ગણમાં બે ઘટકો છે અને એના ઉપર દિક ક્રિયાઓની કુલ સંખ્યા આપણે લખવાની છે હવે ગણમાં બે ઘટકો હોય બરાબર તો દીક ક્રિયાઓની સંખ્યા લખવા માટેનું સૂત્ર છે બે ઘટકો છે તો ટુ રેસ ટુ ટુ નો મતલબ ટુ રેસ ટુ ફોર અને ઇક્વલ ટુ સિક્સટી બરાબર તો દિક ક્રિયાઓની સંખ્યા ટોટલ કેટલી મળશે સોળ મળશે તો આ હતું સ્વાધ્યાય એક જેમાં પાછળના વિકલ્પોનો પણ સમાવેશ થાય છે બરાબર મિત્રો આ પ્રકરણના કુલ અઢાર વિડીયો થયા છે એ વિડીયો તમને વ્યવસ્થિત સમજાયા છે મિત્રો વિડીયોને લાઈક અને શેર કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ થેન્ક યુ જય હિન્દ